હે હર કસે ને મન મામું જાવસુ એકલો એકલો હું દુખી થાવસુ રે દુખ કોને હા બળાવવું હે તમને કહું તમને વળી છે નું દુખ પડ્યું એ તું પણ કશ નહીં ને તો કહું ના ના કોઈ નહીં કહું હા શું તાર બા ને કરેલી ને કોઈ નહીં કે ને હા શું કોઈ નહીં કહું બસ એ મને ત્રણ દિવસ થી ખાવાનું નહીં પાવતું હે તમે રોજ ખાવ તો સબો એ તો હું ખોટું ખોટું ખાવ હવે રોજ દોઢ દોઢ રોટલો ખાઈ જાવ સબો અન તોય પાસે એમ કે હું ખોટું ખોટું ખાવ છું એ તો કોઈ ખબર ન પડે ને મને ખાવાનું નહીં પાવતું એટલે હું ખાવ હા પણ કયો તો ખરા શું દુખ છે એ પતંગ કાકાના છોકરાને મેં કીધેલું હતું મેં કીધું વેકેશન માં તને ફરવા લઈ જાય ઈ દુખ છે હા તો પણ ફરવા લઈ જાવ ને અબ ફરવા ગયા ને કેમ લઈ જાવ થોડાક દિમાં મમરા ભાઈના લગન છે પૈસા નહીં જોઈએ યુક્તે બકુલ ભાઈ હાલો ફરવા તમ કહેતા તને વેકેશન માં ફરવા લઈ જાય હા તો ફરવા જવાનું છે ને એ મમરા ભાઈ ની જાન માં મમરા ભાઈ ની જાન કેદી છે એ થોડાક દિમાં મમરા ભાઈ ની જાન જવાની છે તેથી આખો દિવસ આપણે બે ફરશું હો એ હારું હા ઇસ પતંગ કકાન છોકરો હમજી તો ગયો લે હવે હું ભોળા દાદાની વાળી એક કાંટો મારતા હું અને હે તમને કહું તમને આ જમવાનું ભાવશે તો રસોઈ બનાવ નકર રસોઈ ન બનાવ તમે જોવો તડકા બહુ પડવા મિયા ભોળા દાદા ગયા છે ગામ માં ગોળા લેવા આજ તો બરફ ના ગોળા ખાવાની મજા આવી જવાની છે મારી હાટુ કાલા ખટ્ટા લાવે તો હારું લે ગોળો આ હું લાવ્યા એ ગોળો લો બોલો મને તો એમ કે તમે બરફ ના ગોળા લેવાઈ ગયા કે તો પાણી ભરવાનો ગોળો લઈને આવ્યા મને ખબર જ હતી જો તને ગોળો લેવા મોકલ્યો હોત ને તો તું બરફ ના ગોળા લાવે એટલે તો હું ગયો તો પણ બરફ ના ગોળા નો લેવાય તડકાની કેવી ખાવાની મજા આવે પણ આમાં પાણી ભર આખો ઉનાળો ટાઢું પાણી પીવાની મજા આવશે એ હારું હવે ટાઢું પાણી પીવું પડશે ને એલા તે હું રાંધું એ હજી કાંઈ ના રાંધ્યું હું તમારી વાતે હતો મેં કીધું તમે આવો ને તો પૂછીને રાંધું પણ એ એમાં હું પૂછવાનું હોય પૂછવું તો પડે જ તે ને તમારે કેરી ને પૂરી ખાવી કે કેરી ને રોટલી ખાવી એમ પણ લે કેરી તો છે ની કેમ કેરી ને પૂરી ને રોટલી ખાવી એ અમથાની વાડી માં કેરી પાકવા મીની એક દી ટીકમ પાકલ કેરી ખાતો હતો હાલો ને એની વાડી માં જઈવી કેરી લઈને આવી પછી રસ પૂરી ખાવ ના રે ના એની વાડી માં કેરી લેવા ગયા હોય તો તો ટીકમ આપણને ઢીબી નો નાખે પણ ટીકમ એકલો છે ઈ કા કામ કરતો છે કે હંતા ને કેરી લઈને આવી આ એમ થાય જા તું માટલી મૂકાય પછી જઈવી એ હારું તમે જો આજ તો રસ પૂરી ખાવાની છે હાલો ભલા દેતા હા શું હો તારું ટીકમ ના આંબા માં તો કવડી મોટી કેરી થઈ ગઈ હે જોવો પાકી કેરી જડી એક જોતો જોતો બીજી પાકી કેરી હોય બધી લઈ એટલે હાલ એ હારું કોણ છે લે આંબા માં કોણ છે હે ટીકમ આવતો લાગે તો આંબા મંતે જા ઓ દેખાતું છે નહીં અને મને કેમ એમ લાગ્યું કોક છે યાર ભલા દેતા ટીકમ ભાળી જાય તો જનાવર બોલ જનાવર બોલ જનાવર 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 એમ હું કામ બોલે જનાવર બોલે એમ બોલ એ મને એવું ન આવડે તમે બોલો હે અહીંયા હંતાન બેઠા ઉભા રહ્યો તો તમે ભાર કોઈ દે મારી વાડી માં ગડ્યા ટાટિયા ભાંગી નાખી બોલા દાદા એક કેરી આવી ગઈ બોલો હવે રોટલી બનાવું કે પૂરી પણ એક કેરી માં હું રોટલી પૂરી બનાવી એ હારું તો હું એકલો કેરી ખાઈ જાવ ના રે ના તું એકલો કેરી ખાઈ જાય એમ થોડો હાલે કેરી લેવા આપણે બે જાતા તો બોલો તમારે સાયલ ખાવી કે ગોટલું સાયલ એ હારું લ્યો સાયલ ખાવ ના રે ના એમ મારે સાયલ નથી ખાયો મારે ગોટલું ખાવું લાય એ હારું તો ઉભા રહ્યો ગોટલું આપું હમણાં ગોટલું આપું હો હું સાયલ ખાઈ જાવ ને પછી હે તો તો તું બધી કેરી ખાઈ જા મારે ખાલી ગોટલું જ વધે ને તો પણ એક કામ કરવી આજ હું એકલો કેરી ખાઈ જાઉં અને કાલ કેરી લાવી ને એ તમે એકલા ખાઈ જજો આ એ તો વાંધો નહીં લ્યો લ્યો બોલો દાદા પેંડા ખાવ હા મમરા ભાઈ લાવો લાવો પેંડા તો મારે ખાવા હે મમરા ભાઈ ચેના પેંડા વેસો એ મારું વેહવાળ પાકું થઈ ગયું ને હે બોલો વાતાય ન કરતા એમાં થોડી પેલા વાત કરાય તો તો કોક વેહવાળ તોડાવી ન નાખે હસવો તમારું હે મમરા ભાઈ કોણે વેહવાળ કરાવ્યું તમારું એ બકુલ ભાઈએ રમણીક ભાઈ ને વાત કરી હતી ને તે એમાં મારું વ્યવહાર પાકું થઈ ગયું હારું હારું મમરા ભાઈ લ્યો લ્યો હજી મારે બધે પેંડા વેસવા જવાનું છે હું ભાગું હા જાવ જાવ ભલે દાદા બકુલ ભાઈએ મમરા ભાઈ નું વ્યવહાર કરાવ્યું ને તો હવે બકુલ ભાઈ નું માન વધી જાહે માન ક્યાંથી વધી જાય હજી તો ખાલી વ્યવહાર જ છું ને લગન ક્યાં છે રમણીક નો નંબર મારી પાસે છે તે
હાલો રમણીક, ભલા મણા તે મમરાનું વ્યવહાર કરાયું, મને વાત ન કરી. તને ખબર તો છે મમરો કાંઈ કામ કરતો ના, આખો દી મારી વાડીએ બેહી રે. અને મમરા ભાઈ નો મગજ બહુ ગરમ છે એમ કયો? અને આમ જો, મમરા ભાઈ નો મગજ બહુ ગરમ છે, ઈ ગમે એને અરે બાંધવા મળે. અને આમ જો, તું વાત માં આવીશ ને તો તને ઢીબી નાખશે. આ તો હું છે, મારે તને કેવું પડે, બાકી નિર્ણય તમારે લેવાનો છે. લે હવે જોજે મમરો કેવો પાણી. જો સમરુ કાકા, પેંડા ખાવ. હે મમરા, ચાના પેંડા વેસે? એ મારું વેહવાળ પાકું થઈ ગયું ને, એટલે પેંડા વેસું. હારું હારું, પેંડા ખવરાવે તો લાડવા કેદી ખવરાવવાના છે? એ હામે વાળા આજ લગ્ન ની તારીખ નક્કી કરીને મને ફોન કરવાના છે, એટલે ખબર પડી જાહે. હે હમ ભરતા જ રમણીક ભાઈ નો ફોન આવ્યો. હા બોલો રમણીક ભાઈ. હે કોણે કીધું તમને? નહીં નહીં રમણીક ભાઈ, તમારા નામ તો મને દેવું જ પડશે, નકર હું તમને ડીબી નાખીશ. હે પણ પેંડા હું કામ પાછા લઈ લીધા, એ થોડોક ડખો થઈ ગયો છે એટલે. હાથમાં પેંડો હતો તો ખાઈ ન જવાય. ઓય બાપા, તારા હાથમાં પેંડો હતો તારે ખાઈ જવાય ને? અલ્યા બેઠો હું, કા ખાવાનું બનાય, મને બહુ ભૂખ લાગી. પણ ઉભા રહ્યો ને, હમણાં ઘડી કરીને ખાવી. હા બેઠા છે ને ભોળા દાદા? હા બેઠા. હે બકુલભાઈ, તમે કેમ એટલા બધા હરખમાં? એલા હરક તો હોય જ છે ને, મારા ભાઈબંધ નું વ્યવહાર પાકું થઈ ગયું. કોનું? એ મમરા ભાઈ નું. હારું હારું, એટલે તો હું તમારી વાડીએ કેવા આવ્યો, સમસમ શેઠ ની મોટર, અમથાભાઈ નો સકરડો અને તમારું ટ્રેક્ટર જાન માં લઈ જવાનું છે. ટ્રેક્ટર આપશો ને? લ્યા જાન જાય તો ટ્રેક્ટર લઈ જજે. કાલા હે લ્યા, કેમ ખાટલો એટલો બધો ધરું છે? ધરતી કપાયો ખુ. ઓ બાપા ઓ બાપા, મમરા ભાઈ મને હુકામ ધોકો મારો તો મારું વ્યવહાર હુકામ તોડી લઈશું. કોણે કીધું? મારે કઈ સાંભળવું નથી. ઉભા રહ્યો મમરા ભાઈ, પણ વાત શું છે? પાગલા ભોળા દાદા, મારું વ્યવહાર તોડી નાખ્યું. કોણે કીધું? હમણાં રમણીક ભાઈ નો ફોન આવ્યો હતો. રમણીક ભાઈ નો ફોન આવ્યો હતો? હા. યો બોલો, એક તો કેટલી મહેનત કરીને તમારું વ્યવહાર ગોત્યું અને ઈવડે આઈને તમારું ઘડીકમાં વ્યવહાર તોડાવી નાખ્યું. તો હું તમે મને રોરો કે વાત ને, તો હમણાં હું એ ઢીબી નાખે. અરે તો તો હાલો હાલો, આપણે બે છે ને એને ઢીબી નાખી. હાલો 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 દાદા, વેલા કાકા ની વાડી બાજુ ભાગો. ક્યાં વ્યા ગયા છે? આજ તો હાથમાં આવેલ એટલે ઢીબી નાખવા છે. વેલા કાકા ને પૂછી લેવી, એને ખબર હોય તો. હે વેલા કાકા, ભોળા દાદા ને એનો માણા હાઈને આવ્યા હતા ને કુવામાં હંચાઈ ગયા. હાલો તો હાલો હાલો. સરખી ચાલુ કરો તો એ હારું. અહીંયા હંચાઈ ગયા. સરખી ચાલુ થઈ છે, ગાબડી માં બેસીને આવો. બસ હવે સરખી બંધ કીધો ને, અહીંયા આવી આવો. વળા દેડા, અહીંયા તો હિસકા ખાવાની મજા આવે. હું બહાર કાઢવાના જ નથી. તો મમરા ભાઈ નો વ્યવહાર ગોતી ગયો અને મમરા ભાઈ ના લગ્ન નો ટોટલ ખર્ચો તમારે કરવો પડશે. બોલો ગયો. આપણે ટીકમ થી બેસીને આવ્યા કે પાછું માર ખાવાનું ગોચ્યું, પણ એ નવી હતા ને એટલે આવા વિચાર આવ્યા. કામ કરતા તો આવા વિચાર નો આવે. વગા વગા બકુલભાઈ મારું વ્યવહાર કરાવ્યું, ફોન કરીને તોડાવી નાખ્યું, તો એ છૂટો ધોકો કા કરું? ના ના મમરા ભાઈ, ધોકો નહીં મારતા, બીક લાગે આપણે. ઓ બાપા, હવે
હવે તો ગામમાં કોકનો વ્યવહાર તૂટે ને તોય તમને કુવામાં ટીંગાડવાશે હુકામ અ તો હુકામ કોકના ઘર બંધાતા હોય ન્યા આડા પગ કરો બા મારી ભૂલ થઈ ગઈ હતો કે તો હવે કોઈનો વ્યવહાર નહીં તોડાવી ના રે ના હવે તો તમને મોકો દેવાનો જ ના હું મોકો દેવી તો કોકનો વ્યવહાર તોડાવો ને એ પણ મમરા ભાઈ ભોળા દાદા રમણીક ભાઈ ને ફોન કરીને કહે હે ને અમારી ભૂલ થઈ ગઈ એટલે વ્યવહાર પાકું થઈ જાહે પાછું હવે રમણીક ભાઈ મને સોચી ના પડી હવે કે વ્યવહાર મને ફોન ન કરતા ના ના પણ મને બાત તો કાઢો એવું રમણીક ને ફોન કરું હાલો હું કરું બકલો બહાર કાઢવા છે ખર્ચો માથે લ્યો તમે મમરા ભાઈ ના લગ્ન નો એ આ ખર્ચો લાવ માથે બાત હવે તો બહાર કાઢો હારું હાલો હવે કોઈ જે કોઈ નો વ્યવહાર તોડાવતા નહીં એ ઓ કોકના વ્યવહાર થાય એમાં તમને હું વાંધો એ અમારી ભૂલ થઈ ગઈ હાલો ઉતારો ઈવડાય પાગલા ભાઈ પાસા ભાઈ ઉભેલો તો ભાઈ તો તમે ઉભેલો તો હવે તમારી વાળી આવો તમારી ખબર